સુરત શહેરમાં વ્યાજખોરોનો આતંક રોજે રોજ જોવા મળી રહ્યો છે. વ્યાજખોરોના ખપ્પરમાં અનેક જિંદગી હોમાઈ પણ ચૂકી છે, ત્યારે ફરી આવી જ રીતે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરવા જનારા દંપતીને વ્યાજખોરોના ચુંગલમાંથી બચાવીને 6 વ્યાજખોરો સામે અમરોલી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરોનો આતંક જોવા મળી રહ્યો છે. વ્યાજખોરો પહેલા રૂપિયા આપી તેને મનફાવે તેવો વ્યાજ વસૂલી રહ્યા છે. અમરોલી વિસ્તારમાં રહેતા એક દંપતીએ વ્યાજખોરો પાસેથી લીધેલા રૂપિયા લઈને વ્યાજખોરો દ્વારા તેઓને માનસિક ત્રાસ અપાયો હતો. તેથી વ્યાજખોરોના ત્રાસથી કંટાળી દંપતી આપઘાત કરવા જઈ રહ્યું હતું. જોકે તે સમયે અરજદારે ડિપ્રેશનમાં પોલીસને ફોન કરતા તાત્કાલિક અમરોલી પોલીસ મથકના PSI સહિતના સ્ટાફે તેઓના ઘરે જઈ તપાસ કરતા બંને પતિ પત્ની આપઘાત કરવા જઈ રહ્યા હોય અને સુસાઇડ નોટ લખી રહ્યા હોય જેઓને સમજાવી પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે પુત્ર અજયની પથરીના ઓપરેશન અર્થે 2 વર્ષ અગાઉ 3 લાખ રૂપિયા અમે હાથ ઉછીને લીધા હોય, કે પરત કરવા જુદા જુદા ઇસમો પાસેથી માસિક વ્યાજે લીધેલા રૂપિયા પરત કરવા છતાં પણ વ્યાજખોરીના ચુંગલમાં ફસાઈ જવા પામ્યા હતા અને વ્યાજના ચક્કરમાંથી બહાર ના આવી શકતા તેઓએ આપઘાત કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. જોકે પોલીસે વ્યાજખોરો યશ ઉર્ફે સુશીલ વેંકટરામન અય્યર, જયંતિ ઉર્ફે મેહુલ સોલંકી, શનિ બારૈયા, રાહુલ શાહ, મહેશ ઉર્ફે મુન્ના પટેલ, જિજ્ઞેશ પટેલ અને સુરેશ વિરુદ્ધ ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી. તો અન્ય વ્યાજખોરો અશ્વિન ગોસ્વામી સહિતના સામે પણ પોલીસે કાર્યવાહી કરી છે. અને જાણવા મળેલ કે સામાન્ય માણસને ક્યારેક ક્યારેક જ્યારે નાણાંની જરૂર પડે છે તો આ પ્રકારના ગેરકાયદેસર નાણાં ધીરધારના ધંધા કરતા લોકો બહુ ઊંચા વ્યાજે લોકોને પૈસા આપતા હોય છે, પછી જેમ લોહી ચૂસતા હોય એવી રીતે વધારે પડતા એક્ઝોર્બિટન્ટ વ્યાજ ચાર્જ કરતા હોય છે અને આ વ્યાજની ને મુદ્દલની ઉઘરાણી માટે અસહ્ય ત્રાસ પણ ગુજારવાની બાબતો ધ્યાનમાં આવી છે. લોકોને કાયદાની વિગતવાર ખબર પડે એની સાથે સાથે આ પ્રકારનું કૃત્ય ગેરકાયદેસર છે, ગુનાહિત છે, એટલા માટે એક સામાન્ય નાગરિકોમાં આ બાબતે જાગૃતિ આવે આના માટે પ્રયાસ પણ અત્યારે અમે કરી રહ્યા છીએ. હમણાં અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાનુભાઈ વજાભાઈ પરમાર નામના એક વ્યક્તિ, એને 18મી તારીખે એક અરજી અમરોલી પોલીસ સ્ટેશનમાં આપી. પોલીસ સ્ટેશનમાં અરજી આવતાની સાથે એની ગંભીર નોંધ લેવામાં આવી અને તાત્કાલિક PSI દરજ્જાના અધિકારીને અરજદારની પાસે મોકલવામાં આવ્યા. જ્યારે પોલીસ અરજદારના ઘરે પહોંચી ત્યારે અરજદારને એના પત્ની બંને જણાએ સુસાઇડ નોટ લખી રહ્યા હતા. એની વિગતવાર તપાસ કરવામાં આવી. આ લોકોને સંપૂર્ણ રીતે પોલીસ મદદ કરશે આ પ્રકારની હૈયાધારણા આપવામાં આવી. વિગતો આપની સામે હું રજૂ કરું છું જે ગંભીર છે. આ કેસમાં આ ભાઈએ યશ ઉર્ફે સુશીલ કુમાર વેંકટરામન અય્યર પાસેથી 7 લાખ રૂપિયા લોનના લીધા હતા, જેની વ્યાજની દર જેના ઉપર વિશ્વાસ ના કરી છે 17% માસિક વ્યાજે આ પૈસા આપવામાં આવ્યા, જેના બદલામાં અરજદાર પાસેથી 3 કોરા ચેક લખાવી લેવામાં આવ્યા અને જે કે કોઈ પણ રીતે બને વારંવાર ઘરે જઈને ધાક ધમકી આપીને તલવાર બતાવીને અરજદાર પાસેથી અત્યાર સુધી કુલ 19 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. સંપૂર્ણ કૃત્ય છે આ એવી રીતે બનેલ છે કે યશ પાસેથી જે પૈસા લીધા 17% વ્યાજે, એને ચૂકવવા માટે એના ત્રાસના લીધે બીજા જયંતિભાઈ ઉર્ફે મેહુલભાઈ કાંતુભાઈ સોલંકી પાસેથી 4.5 લાખ રૂપિયા લીધા, એને 15% વ્યાજે પૈસા આપ્યા. શનિ નિલેશભાઈ બારૈયા પાસેથી 1 લાખ રૂપિયા 15% માસિક વ્યાજના દરે વ્યાજ લીધા. રાહુલ દીપકભાઈ શાહ પાસેથી 4.5 લાખ રૂપિયા લીધા.
મહેશ ઉર્ફે મુન્ના ભગવાનદાસ પટેલ પાસેથી 3 લાખ રૂપિયા લીધા, સુરેશભાઈ પાસેથી 1,25,000 રૂપિયા લીધા. આ તમામ લોકોએ બહુ વધારે પડતા વ્યાજથી આ રકમ આપી, પછી વ્યાજના લીધે ધાક ધમકી, આના લીધે આ 7 લોકોને અટક કરવામાં આવ્યા છે, તમામની ધરપકડ કરવામાં આવી છે. જે સુસાઇડ નોટ લખી હતી આ કબજે કરવામાં આવી છે. આ સંપૂર્ણ બનાવ 2 વર્ષ પહેલાંના છે. 2 વર્ષમાં આ પરિવારે જે પ્રકારની હાલાકી અનુભવી છે, મને એમ થાય છે કે બીજા કોઈ પણ નાગરિક સુરતમાં આ પ્રકારની પરિસ્થિતિમાં ફસાયેલા હોય, સંપૂર્ણ રીતે મદદ કરવામાં આવશે. અમરોલી PI અને અમરોલી પોલીસ સ્ટેશનના PSI MG રાઠોડ અને JK બારૈયા આ અધિકારીઓ એના સ્ટાફના માણસોએ બહુ સારી કામગીરી કરેલ છે. 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને સંપૂર્ણ રીતે આ પરિવારની મદદ કરવામાં આવી રહી છે. વધુમાં આરોપીઓ યસ રક્ષાબંધન પહેલા દંપતીના ઘરે ગયો હતો અને ધમકી આપી 10,000 પડાવી લીધા હતા, જેથી તેઓ ભાંગી પડતા આપઘાતનો વિચાર કર્યો હતો. આરોપીઓ 5%, 7%, 15% અને અધધ કહી શકાય તેમ 17% જેટલું ઊંચું વ્યાજ પણ વસૂલતા હોવાનું સામે આવ્યું છે. અર્જર કુરશી સાથે પ્રકાશવાળા.